ફ્રેન્ડ્સ તો આ પ્રશ્ન છે જે હંમેશા પરીક્ષામાં પૂછાય છે બોલો ને ઇમ્પોર્ટન્ટ કે લાકડાના બસ્સો ઓકે ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે ટળિયાની હારમાં વીસ ગોળવા તેની ઉપરની હારમાં ઓગણીસ ગોળવા તેની ઉપરની હારમાં અઢાર ગોળવા વગેરે આવા બસ્સો ગોળવા ગોઠવવા માટે કેટલી હાર થશે ઓકે એની સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા થશે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો ઉકેલા પ્રયાસ કરીશું બરાબર આ ઘોડવા બધા ગોઠવેલા છે તો મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય ને આવા જ વિડીયો તમને ગમતા હોય તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે આ દસમા ધોરણમાં મોસ્ટ આઈએમપી ત્રણ ચાર માર્ક્સ તમારા એમાં જ આવી જશે મિત્રો તો આ વિડીયો તમે જોશો જુઓ અને ધ્યાનથી જ સાંભળો ઓકે મિત્રો ચાલો તો આપણે એનું સોલ્યુશન તરફ જઈએ તો મિત્રો તો અહીંયા આપણે સોલ્યુશન જોઈએ બરાબર આપણી પાસે પહેલી હાડમાં વીસ બીજી હારમાં ઓગણીસ અને ત્રીજી હારમાં આધાર ઓકે ભાર્યો છે તથા એસ એન બરાબર બસ્સો બરાબર હવે આપણે જોવાનું છે મિત્રો વીસ ઓગણીસ આધાર તો એ બરાબર વીસ ડી બરાબર ઓગણીસ માઇનસ વીસ બરાબર એ માઇનસ વન ઓકે એસ એન બરાબર બસ્સો એન આપણે શોધવાનું છે તો આગળ જોઈએ તો એસ એન એસ એન બરાબર એનના સીટમાં બે કાઉન્ટમાં ટુ એ વટ્ટા એન માઇનસ વન ડી તો અહીંયા નીચે એસ એનની જે કિંમત મૂકતા આપણે અહીંયા બસો મૂકી દીધી અને એનના સેટમાં બે અથવા એ અને બરાબર એ અને ડીની કિંમત આપણે અહીંયા મૂકી દીધી બરાબર તો તે પ્રમાણે આપણે અહીંયા આવું મળી ગયું ઓકે અને છેલ્લે અંતે આપણને શું મળશે આખોનો ઉકેલ કરતાં આપણને એન બરાબર પચીસ તો એનની સોલ મળે બરાબર ને એન આપણને આ વખતે સોલ મળી જાય ઓકે એન પચીસ અથવા એન બરાબર સોલ બેમાંથી એક આપણે મૂકી શકીએ તો સૌથી જો એન બરાબર પચીસ હોય તો સૌથી ઉપરની હાડમાં લાકડાની ભારીઓ એ એન બોર ને તો એ પ્રમાણે માઇનસ ચાર પરંતુ આ શક્ય નથી જ્યારે આપણે એનની કિંમત સોળ લઈએ પચીસ લઈએ તો આ શક્ય બનતું નથી તેવી રીતે હવે જો હાડની એન બરાબર સોળ હોય તો સૌથી ઉપરની હારમાં ભારીઓની સંખ્યા એ એન બરાબર ને તે પ્રમાણે આપણે જોઈએ ઓકે તો લાકડાની ભારીઓ સૌથી ઉપરના હારમાં મૂકવી પડે તથા હાર બનશે ઓકે અહીંયા આપણને જવાબ મળ્યો બરાબર ને એ બરાબર પંદર એટલે એ સોલ બરાબર પંદર લાકડાની પાંચ ભારીઓમાં સૌથી ઉપર હાર હારમાં મૂકવી પડશે તથા હાર બનશે બરાબર ઓકે મિત્રો તો આવા જ વિડીયોમાં તે ચેનલ પર બન્યા રહેશો અને આવા જ બધા જ તમારે અમે એક એક સવાલ સમજાવતા રહીશ ઓકે થેન્ક યુ ફ્રેન્ડ્સ